નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 12 જે શરૂ કર્યું હતું એનું હવે આગળ પછીનું જોઈએ. સૌથી પહેલાં તો ગયા વિડીયોનું હોમવર્ક, સૌર ઊર્જા. ગેડાનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે આ વર્ષે બોર્ડમાં, GADE, બરાબર? એટલે ખાસ યાદ રાખવું. એના પછીનું હોમવર્ક હતું પવન ઊર્જા. આજનો આપણો નવો ટોપિક છે બાયોગેસ. બાયોગેસના ઉત્પાદનમાં નકામા, એકચ્યુઅલમાં આ ગેસ કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? તો કે સૌથી પહેલાં એમાંથી ગેસ નીકળે છે જે આપણે રાંધણ ગેસ તરીકે વાપરીએ છીએ. તો એને બનાવવાનું કઈ રીતે? તો કે એમાં નકામા કૃષિ પેદાશો, એમાં કૃષિ એટલે કે એના ફળ, સડેલા ફૂલ, ફ્લાવર, બરાબર, એની ડાળીઓ વગેરે કૃષિ પેદાશો. પછી તો કે શેરડીના કૂચા, આપણે જે શેરડીનો રસ પીએ છે, વધીને પછી જે છોતા નીકળે છે, બરાબર, એને એ લોકો શું કરે છે? તો કે બાયોગેસમાં નાખી દે છે. અને અથવા એમાંથી શું બને છે? તો કે કાગળ બને છે. અન્ય વનસ્પતિ જે નીંદણ તરીકે ઘાસ ને એવું બધું ઉગી નીકળતું હોય એ પણ. બીજું તો કે છાણ, ગાયના મળમૂત્ર, ગાય ભેંસ પ્રાણીઓના અને માનવના પણ મળમૂત્રનો સમાવેશ થાય છે. એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે બાયોગેસ એટલે શું, તો આપણે આ લખવાનું રહેશે. હવે તો કે આ બધા પદાર્થને એક સરખો ઢગલો કરવામાં આવે છે અને એ પદાર્થો ધીમે ધીમે સળવા માંડે છે, જેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક માર્કમાં પૂછાય કયો વાયુ છૂટો પડે? તો કે CH4 મિથેનમ, જે તમારે સાયન્સમાં આવે છે. આ વાયુ કેવો છે કે દહનશીલ, ઈ સળગે છે. તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું, વિષાણુ વગર એટલે એક પણ જાતનું ઝેર વગર, ઝેરી નહીં પણ એકદમ ક્લીન એવું કિંમતી ખાતર, કિંમતી શું કામ કીધું છે? તો કે આ વધ ગેસ ઉત્પન્ન થઈ ગયા પછી પણ ઘણો બધો કચરો અનનેસેસરી પાછળથી નીકળે છે, એ શું છે આપણું? તો કે ખાતર. એને અગેન આપણે ખેતરમાં નાખી દેવાનું, જેથી પાછું કૃષિ ઉગી શકે છે. આમ એ આપણને ગેસ પણ ઉત્પન્ન કરીને આપે છે અને ખાતર પણ આપે છે. કયો વાયુ નીકળ્યો હતો? તો કે મિથેન વાયુ. આ ઊર્જા મેળવવાનું કેવું છે? બિન પરંપરાગત, નજીકના ભવિષ્યમાં પાછું આપણને મળી શકે એવું સંસાધન છે. સૌર ઊર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત શૈલી શું કરે છે? તો કે બદલી શકે છે. આપણા કેટલા બધા ગામડાઓમાં હવે બાયોગેસ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે. ગામડા વિસ્તારની સ્વચ્છતામાં શું કરે છે? તો કે વધારો. એક તો મળ મૂત્ર, છાણ, વનસ્પતિ, કૃષિનો અનનેસેસરી કચરો, એ બધાનો નિકાલ થાય, પ્લસ ખાતર એ મળે અને મફતમાં એ લોકોને શું મળે છે? તો કે ઉર્જા પણ, જેથી આપણને ઘરેલું ઉર્જા એટલે કે ચૂલા, ઘણા લોકો ચૂલો વાપરતા હોય, બરાબર, તો એના કરતાં આ વધારે સારો ગેસ છે, તો એની અછત દૂર કરી શકાય છે. જો બાયોગેસ પ્લાન્ટનો મેં ફોટો બતાવેલો છે તમને, ફર્સ્ટ ફોટામાં 3 ટેન્ક આપેલા છે આપણને ગ્રીન કલરના, બરાબર છે. સેકન્ડ ફોટામાં તમે જો ગેસ હોલ્ડર, ગેસ હોલ્ડર એટલે લખેલું છે ઇંગ્લિશમાં, ત્યાં શું થાય છે? તો કે ગેસ જમા થાય છે, બરાબર. પછી બે બાજુ છે, એક બાજુ મિક્સિંગ ટેન્ક છે, એમાં ઘણી બધી વસ્તુ એમાં નાખવામાં આવે છે, નીચે પાઇપલાઇન્સ છે, એના દ્વારા ધીમે ધીમે ગેસ ઉપર જાય છે. અને એના પછી જો ઉપર વાયર તમને દેખાય છે, બાજુમાં જુઓ પાણીના ટીપ દ્વારા કરેલું છે એ લોકોએ. અને ફોર્થ ફોટામાં જુઓ, એ પાણીના ટીપના જે નળી છે એ ડાયરેક્ટ એને નાનકડા એવા સ્ટવમાં મૂકેલી છે, અને એમાંથી શું મળે છે? તો કે આપણને ઊર્જા મેળવી શકીએ છીએ. દેખાય છે બધા ક્લીન ફોટા તમને મેં મોકલેલા છે. ઊર્જા
ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ, ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે આપણને ખબર જ છે, તો એ પહેલો નંબર. અને ગુજરાત કેટલામ નંબરે બાયોગેસના ઉત્પાદનમાં? તો કે બીજા. ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે. જો સૌથી પહેલાં તમને આપણને બતાવું છું સિદ્ધપુરનો મેથાણ કેવડો મોટો ટેન્ક બનાવેલો છે. જોઈ લ્યો તમે, સીડી છે જેથી કરીને ઉપર ચડવા માટે, એટલે એની સાઇઝ બહુ લંબાઈમાં બહુ મોટી હશે. જો બાજુમાં તમને ઢગલો પણ બતાવ્યો છે કચરાનો, છાપરા, રેડ કલરના છાપરાની નીચે, બરાબર. આ આપણા સિદ્ધપુરમાં સૌથી મોટો ગુજરાતનો મેથાણ ખાતેનો બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે સામુદાયિક ધોરણે એટલે દરેક બધા લોકોને મળે છે એમાંથી ગેસ. અમદાવાદમાં 10 ક્રોય તાલુકાના રુદાતલમાં તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પણ બાયોગેસ પ્લાન્ટ કામ કરે જ છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પણ બાયોગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરી શકે છે અને સામૂહિક પણ રીતે પણ કરી શકે છે. અને ધીમે ધીમે અત્યારે એમાં વપરાશમાં શું થતો ગયો છે? તો કે વધારો થતો ગયો છે. જોઈ શકો છો, જુઓ, પહેલાં સાવ જૂનો હતો, બરાબર. હવે ધીમે ધીમે એ લોકોએ નવી ટેકનોલોજીને લીધે નવો બનાવ્યો છે. એના પછી છે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય એટલે કે જમીનની અંદરથી ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે નીચે ઘણી બધી પ્રક્રિયા થાય છે. ભૂકંપ થાય છે, જ્વાળામુખી ફાટે છે, તો એના લીધે ભૂગર્ભમાંથી વધારાની જે વરાળ છે એ ક્યાં આવે છે? આપણને ખબર જ છે કે તપેલામાં પાણી નાખ્યું હોય ને ઉપર ડીશ ટાંકી હોય, તમે ડીશને સેજ પણ હલાવો એટલે વરાળ ડાયરેક્ટ ક્યાં આવે છે? ઉપર. તો સેમ એઝ જમીનમાંથી પણ હવા ઉપર આવે છે અને આ વરાળને નિયંત્રણ લેવાની, ઈ વરાળને ઈ લોકો શું કરે છે? તો કે ભેગી કરી અને ઉર્જા મેળવાય છે, એને કહેવાય ભૂતાપીય ઉર્જા. એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. કેટલીકવાર ભૂસપાટી એટલે કે જમીનની સપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ, ભૂમિગત જળ એટલે કે પેટાળમાં જે જળ સમાય છે, બરાબર, ઈ જળમાં આ વરાળ જે જ્વાળામુખીમાં શું ફાટે છે, રેડ કલરના લાવા નીકળે છે, એને આપણે મેઘમાં કહીએ છીએ. તો આપણું જે વરસાદનું પાણી છે એની સાથે મેઘમાં બે ભેગી થાય છે, એટલે પાણી અને મેઘમાં, અને પછી કેમાં કન્વર્ટ થઈ જાય છે? તો કે વરાળમાં. સમય જતાં ભૂસપાટી ઉપર આવતા ધીમે ધીમે એ ભૂમિની સપાટી ઉપર આવે છે, એટલે કે ઉઠા જરા ઉપર નીચેથી ઘણું બધું ગરમ પાણી નીકળે છે, એટલે આ લોકો એને નામ આપ્યું છે ઉઠા ઝારા અને ઉઠા ફુવારા, કેમ કે નીચેથી ગરમ પાણીના રીતસર આમ ફુવારા થતા હોય છે અને એમાંથી આ લોકો ઉર્જા પણ મેળવે છે. ગુજરાતમાં કઈ જગ્યાએ છે? તો કે સૌથી પહેલાં તમને ફોટોઝ બતાવું છું, જોઈ શકો છો તમે, જુઓ છે, નીચે તમને બધું બતાવ્યું છે કે આવી રીતે મેઘમાં ઉત્પન્ન થાય છે, ઉપર મશીન રાખ્યું હોય અને એમાં એ મશીનમાં શું કરે છે? તો કે ઉર્જાને ભેગી કરે છે. આ આપણા ગુજરાતમાં આવેલું છે તુલસીશ્યામ. ઘણા લોકો સર્સ પિકનિકમાં લઈ ગયા હશે ને ત્યારે જોયું હશે, બરાબર. બે જરા છે ત્યાં, એક નથી બે જરા છે, ચારેય બાજુ આવી રીતે પગથિયા છે અને ઘણા લોકો શું કરે છે? તો કે એમાં નાહી છે, બરાબર. અને હંમેશા આ પાણી ગરમ જ હોય, તમે શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે જાઓ તો એ પાણી કન્ટિન્યુઅસ તમને કેવું જોવા મળે છે? ગરમ જ જોવા મળે છે. હવે ગુજરાતમાં કઈ જગ્યા છે? તો ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ઉનાઈ એટલે અહીંયા આપણે દીવ પાસે છે, ટુવા, તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે, તેમાંથી આપણે ભૂતાપીય ઉર્જા મેળવવાની શક્યતા રહેલી છે. ધીમે ધીમે સરકાર એમાંથી ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરે છે. એના પછી છે ભરતી ઉર્જા. આપણને ખબર જ છે કે ભરતી અને ઓટ આપણા સમુદ્રમાં આવે છે. તો કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પર મોટા ભાગના સમુદ્રમાં, આપણને ખબર છે કે સૂર્ય અને ચંદ્ર એકબીજાની દિશા જગ્યા બદલતા હોય છે, ગુરુત્વાકર્ષણને લીધે પણ શું થાય છે? તો કે ભરતી બી આવે છે અને ઓટ પણ આવે છે. તો પાણીની આ શક્તિનો માનવીએ શું કર્યો? તો કે વીજળીમાં મેળવવા માટે ભાવનગર ખાતે એક પ્લાન્ટ છે જ અત્યારે કાર્યરત પણ, બરાબર. તો કે ભરતીના પાણીમાં ખૂબ જ શક્તિ હોય છે, તેની સાથે શું કરવાનું? તો કે ટર્બાઇન ગોઠવવાનું છે, બરાબર, અને વિદ્યુત શક્તિ મેળવવામાં આવે
છે. 1966માં ફ્રાન્સમાં ભરતીની ઓટની મદદથી સૌથી પહેલાં વીજળી મેળવવામાં આવી હતી અને ભારતમાં પણ વિશાળ, આપણને ખબર છે, 7,517 કિલોમીટર જેટલો છે અને ગુજરાતમાં પણ 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે, તો આપણે ભરતીમાંથી ઊર્જા મેળવી જ શકીએ છીએ. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે કચ્છ અને ખંભાતના અખાતમાં. મેં જે ભાવનગર ખાતે કીધું છે એ લાસ્ટ યરની સાયન્સની ટેક્સ્ટબુકમાં આવેલું હતું, બરાબર, એટલા માટે કીધેલું છે. જોઈ શકો છો તમે, મેં તમને ફોટોઝ બતાવેલા છે ભરતી ઉર્જાના. જો બહુ મોટું યલો કલરનું અને ગ્રે કલરનું મશીન છે, એ ટર્બાઇન છે. જેવી ભરતી આવે એટલે એ આખું એમાં પાણીને લઈ લે છે અને એમાંથી વીજળી મેળવે છે. જોઈ શકો છો નીચે સમુદ્રના મોજા બતાવ્યા છે. ડાબી બાજુ મેં તમને યલો કલરના જુઓ એ પવનચક્કી જો, એ ફરતી જાય એટલે પવન ઉર્જા દ્વારા પણ એ લોકો મેળવે છે. જુઓ, પાણીની નીચે મૂકેલું છે. ઉપરનો રેડ કલરનો ફોટોઝમાં પણ પાણીની નીચે ટર્બાઇન એવી રીતે ગોઠવેલું છે. છેલ્લો ટોપિક છે ખનીજ સંરક્ષણ. આપણે જે આખું ચેપ્ટર ખનીજ 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 જોયું, તો ખનીજનું સંરક્ષણ કઈ રીતે કરવાનું? તો કે માનવજાતિના અસ્તિત્વ અને વિકાસ માટે આપણે જોયું કે ખનીજો જરૂરી છે, બરાબર. કેમ કે આપણે દરેક ખનીજો, તાંબુ લ્યો, લોખંડ લ્યો, સોનું ચાંદી તો ઘરેણામાં પહેરીએ છીએ, લોખંડ તો કે કોઈ પણ વસ્તુ લોખંડ વગર તો બનતી નથી. આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો જરૂરી છે. ખનીજોનો કરકસર અને સુયોજિત એટલે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એટલે કહેવાય ખનીજ સંરક્ષણ. આજે દરેક રાષ્ટ્રો પોતાના વિકાસ માટે શું કરે છે? તો કે આપણે પણ નિકાસ કરીએ છીએ ચાની, સફરજનની, એવી ઘણી બધી વસ્તુની, કાપડની નિકાસ વધારી વિદેશી હુંડિયામાં. જેમ જેમ આપણે નિકાસ કરશું એમ વિદેશની આવક આપણા દેશમાં આવશે અને ખનીજોનો બેફામ ઉપયોગ કરીએ છીએ. આપણે કમ્પલસરી નિકાસ કરવા માટે આપણે એને દીધા રાખીએ છીએ ખનીજો. આપણે એ નથી જોતું કે એનો લોસ આપણા દેશમાં પણ થશે, તેથી ખનીજનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો નિકાસ કરીએ છીએ, બરાબર, આપણે તો એના લીધે શું થાય છે? તો કે વિદેશી હુંડિયામણ દરેક દેશની આપણામાં આવે છે. તો કે એના માટેનું શું ઉપયોગ? તો કે યોગ્ય ટેકનોલોજી વાપરો, ઓછી માત્રામાં વધારે વસ્તુ દો. ખનીજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરો જેથી વેડફાય નહીં. બીજું, પુનઃચક્ર. તૂટી ગયેલી લોખંડ હોય એને પીગાડીને પાછું નવું મોલ્ડમાં મૂકી દો, બીબામાં મૂકી દો. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈના નકામા ભંગારને શું કરો? તો કે ફરીથી વાપરો. ત્રીજું, ખનીજોના વૈકલ્પિક ઉપયોગ કરો. જેમ કે લોખંડ છે એની જગ્યાએ કદાચ એલ્યુમિનિયમ વપરાઈ શકતું હોય તો એલ્યુમિનિયમ વાપરો. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોનો શું શોધો? તો કે વૈકલ્પિક ઉપયોગ. જેમ કે સૌર ઉર્જા છે, બરાબર, તો વિદ્યુતના સ્થાને આપણે શું કરીએ? તો કે સૌર ઉર્જા. બીજું, તાંબાના સ્થાને એલ્યુમિનિયમ. પેટ્રોલ પંપ છે એની બદલે આપણે શું કરીએ? તો કે જો સીએનજીના પ્લાન્ટ્સ પણ જોવા મળે જ છે, બરાબર, જેમ ઇન્ડિયન ઓઇલનું છે એમ સીએનજીના પણ છે જ, તો કે એની બદલે ઈ વાપરો. એના પછી છે બિન પરંપરાગત સંસાધનો, એનો ઉપયોગ. તો કે જળ, સૌર, પવન, બાયોગેસ એનો સૌથી વધારે ઉપયોગ કરો, કેમ કે ઈ કન્ટિન્યુઅસ આપણને નજીકના ભવિષ્યમાં પણ મળી જ રહેવાનું છે. પછી, તો કે પોષણ શ્રમ વિકાસ, ટકાઉ વિકાસ, એવો વિકાસ કરો કે જે પર્યાવરણમાં લાંબા સમય સુધી એટલે કે નેક્સ્ટ આવનારી પેઢીને પણ ઉપયોગી રહી શકે. જો લખ્યું છે કે પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખે, ભવિષ્યની પેઢીને પણ શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી, પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે વધારે ને વધારે જંગલો વાપરો, બનાવો, વાપરો પ્લસ બનાવો, જે કાપો છો એને એ ઉગાડો જેથી આપણે પણ વાપરી શકીએ અને નજીકની જે પેઢી છે એ પણ એનો ઉપયોગ કરી શકે. ખનીજોના અનુમાનિત જથ્થો એટલે કે નિશ્ચિત કરી રાખો કે કેટલો ખનીજ છે, બરાબર, કેટલી માત્રામાં છે. તો કે અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછી તેનું શું કરો? આપણને ખબર પડે કે મારી પાસે 5 જ વસ્તુ છે, તો પછી એનું ધીમે ધીમે ઓછો આયોજનપૂર્વક ઉપયોગ કરો, તો આપણે લાંબા સમય સુધી એ 5 વસ્તુને પણ વાપરી શકીશું. આમ ખનીજ સંસાધનો જાળવણી અને સંવર્ધન કરવું પણ જરૂરી છે. જો જોઈ શકો છો જળ ઉર્જાનો આપણે ઉપયોગ કર્યો વીજળી તરીકે, પવન ઉર્જાનો તો પણ કરીએ જ છીએ આપણે, સૌર ઉર્જા હીટર કેલ્ક્યુલેટરમાં જોવા મળે છે, સૌર કુકર છે, સોલાર પ્લેટ્સ છે અને બાયોગેસ પ્લાન્ટ, એ તો આપણે જોઈ જ લીધું નકામા કચરાનું.
ખનિજોનું વર્ગીકરણ ખાસ બે માર્કમાં પૂછાય છે કે ધાતુમય ખનિજ, સૌથી પહેલાં ધાતુમય ખનિજ લઈ લેવાના. તો શું કહે છે કે ધાતુમય ખનિજ કેવી છે? તો કે ચાર ટાઈપની. પહેલી કિંમતી, કિંમતી આપણને ખબર છે સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી, તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. યાદ કેવી રીતે રાખવાનું? હલકી, તો કે બો ટી મ, બો બોક્સાઇટ, ટી ટિટાનિયમ, મે મેગ્નેશિયમ. બોટીમ, હલકી, તો શું કહેવાનું? બોટીમ. ત્રીજું સામાન્ય, લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ. લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ, જે રેગ્યુલર આપણે વાપરીએ છીએ. અને મિશ્રો છે, તો મિશ્રોમાં કેમ યાદ રાખવાનું? વમ કોટ, વેની બદલે વમ કોટ, વે વેની બદલે શું યાદ રાખવાનું? વ વેનેડિયમ, મ મેગ્નેશિયમ, મેંગેનીઝ, વમ કો ક્રોમિયમ, ટ ટંગસ્ટન. ખાસ યાદ રાખવાનું મેગ્નેશિયમ. કેવી રીતે મેગ્નેશિયમ અને મેંગેનીઝમાં ગોટો ન થાય એટલા માટે શું કરવાનું બેટા આપણે? તો કે જો હલકીમાં બધા શબ્દ મોટા મોટા છે, મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ, બરાબર? એટલે મોટા મોટા બધા ક્યાં લખવાના? હલકીમાં. અને મિશ્રણમાં વમકોટ. અધાતુમય, તો એમાં યાદ રાખવાનું ચૂચા, એ અ ચૂચા, એ અ જીફ, જીફ સહી, બરાબર? એવી રીતે યાદ રાખવાનું, એટલે યાદ રહેશે ચૂચા, એ અ જીફ સહી. અને સંચાલન શક્તિ માટે તો આપણને ખબર છે ત્રણ ભાયુ ભેગા, અને યુરેનિયમ અને થોરિયમ. ચાર્ટ એકવાર લખી પાકો કરવાનો અને મને આપવા ટાઈમે હોમવર્કમાં મોઢે જ કરવો. એના પછી છે કુદરતી વાયુ અને ગોબર ગેસ. ખાસ યાદ રાખવાનો તફાવત, કુદરતી વાયુ કઈ રીતે મળે? તો આપણને ખબર છે ખનિજ તેલ આપણે કાઢીએ છીએ એમાંથી કુદરતી રીતે એક વાયુ છૂટો પડે, એને કહેવાનું કુદરતી વાયુ. અને ગોબર ગેસ, તો કે તે છાણને બેક્ટેરિયાની મદદથી, છાણ હોય અને બેક્ટેરિયા એમાં ઉત્પન્ન થવાના છે, ખબર જ છે કે મળ જ્યારે સડે છે ત્યારે બેક્ટેરિયા થાય છે. તો બેક્ટેરિયાની મદદથી કોહવાય અને જે વાયુ છૂટો પડે એને કહેવાય ગોબર ગેસ. હવે તો કે કુદરતી વાયુ કેવું છે આપણે? તો કે નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જાય. જ્યારે ગોબર ગેસ, તો કે બિન પરંપરાગત. પછી તો કે આપણને કુદરતી વાયુ ખબર છે બહુ જલ્દીથી ખલાસ થઈ જાય એટલે ફરીથી બનતું નથી, એટલે કે નવીનીકરણ થતું નથી. સામે તો કે મળે છે, નવીનીકરણ થઈ શકે છે. પછી તો કે કુદરતી વાયુ એના ઉત્પાદન એકમો બહુ મોટા છે, એમાં કરોડો રૂપિયાનું રોકાણ છે. અને ગોબર ગેસ ખબર જ છે આપણને કે નાનકડો કેવો પણ એકમ ચાલે, અને જેમ એકમ નાનો એમ શું થાય? તો કે એનું મૂડીરોકાણ પણ કેવું હોય? તો કે ઓછું. પાછું દરેક લોકો બનાવી પણ શકે, પાછું રિપીટ પણ બનાવી શકે. અને છાણમાંથી શું થાય? તો કે છાણને સડવા દો એટલે બેક્ટેરિયા માંથી ગોબર ગેસ મળી છે. પછી તો કે કુદરતી વાયુ વ્યાપારી ધોરણ એટલે ઉદ્યોગોમાં વપરાય, જ્યારે આ તો કેવું છે બિન વેપારી એટલે ઘર વપરાશમાં વપરાય છે. કુદરતી વાયુ, તો કે તે વિદ્યુતનું ઉત્પાદન કરવામાં, બીજું રાસાયણિક ખાતરો બનાવવામાં, વાહનો બનાવવા, કારખાના ચલાવવા વગેરે બહુ મોટા મોટા ઉદ્યોગોમાં વપરાય છે. જ્યારે ગોબર ગેસ, તો આપણને ખબર છે ઘરગથ્થુ બળતણ માટે એટલે નાના એવા ગેસના ચૂલામાં વપરાય છે, બરાબર? ખાસ પૂછાય બે માર્કમાં કે ગોબર ગેસ કોને કહેવાય, અને કાં ગોબર ગેસ વિશે માહિતી આપો, કાં એમ કે તફાવત જણાવો, ઘણી બધી રીતે પૂછાઈ શકે છે. નેક્સ્ટ તફાવત છે આર્થિક ઉપયોગ અને બિન આર્થિક ઉપયોગ. શક્તિ સાધન વ્યાપારી ધોરણે મોટું ઔદ્યોગિક, આપણને ખબર છે શક્તિના સંસાધનો ઘણા બધા છે, બરાબર? તો કે એનું વ્યાપારી ખાલી ઉદ્યોગોમાં ઉત્પાદન કરવા માટે વપરાય એને કેવું કહેવાય? આર્થિક ઉપયોગ. જેમ કે ત્રણ ભાયુ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને કોલસો અને વિદ્યુત વગેરે શક્તિ સાધનો કારખાનામાં વેપારી હેતુઓ માટે જ વપરાય છે. તો કે સામે, શક્તિ સાધન ઘરમાં જ વપરાય, રસોઈ માટે, પાણી ગરમ કરવા માટે, અન્ય બિન વેપારી પ્રવૃત્તિઓ માટે. ઓલી વેપારી હતી તો આ કેવી? બિન વેપારી. ઓલી ઉદ્યોગોમાં થતી હતી તો આ કેવી છે? ઘર વપરાશમાં. તો એને કહેવાય બિન આર્થિક. બિન આર્થિકમાં કઈ કઈ વસ્તુ? તો કે બળતણનું લાકડું, બરાબર? નોર્મલી લાકડું મળે એ છાણા, લાકડીઓ, કોલસો વગેરે કેવા છે? તો કે ઘરમાં આપણે વાપરી શકીએ અને એનો કોઈ વેપાર થતો નથી. મીન્સ કે વેપાર થાય પણ બહુ નાનો એવો, બિન વ્યાપારી હેતુઓ માટે વપરાય છે, બરાબર? આજનું હોમવર્ક છે ખનિજ સંરક્ષણના ચાર ઉપાયો પાકા કરીને જ લખવા, ખનિજ સંરક્ષણના ઉપાયો, બરાબર? એના પછી
શું કીધું છે, ગુજરાતમાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ, તો બાયોગેસ પ્લાન્ટ કઈ જગ્યાએ છે, બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે બને, એ પાછું એક વખત પાકું કરી અને પછી જ આન્સર લખો. જે હોમવર્ક આપું હવેથી, એ શું કરવાનું, તો કે પહેલાં એ પાકો કરી લેવાનો. ત્રણ પ્રશ્ન આ જાય પાછ, તો એક પ્રશ્ન પાકો કરી લેવાનો, પછી કેવી રીતે લખવાનો, મોઢે લખવાનો, બરાબર. અને ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા એટલે કે કુંડ, બરાબર, આવેલા છે. ખાસ યાદ રાખવું, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેવી રીતે બને છે એ પણ પાકું કરી લેવું, બરાબર. આ બધા એક બે માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવું, હોમવર્ક બધાય વ્યક્તિએ કરવું, ધીમે ધીમે પાકું કરવા માંડજો, બરાબર. કેમ કે ગમે ત્યારે સ્કૂલ ખુલે ત્યારે ફટાફટ કોર્સ જ ચાલશે, બરાબર ને. પછી બધા લોકો દોડી શકશો નહીં. સો એના કરતાં બેટર ધન અત્યારે જેટલું થાય ઓછું ઓછું જ અમે લોકો વિડીયોઝમાં મોકલીએ છીએ. ત્રણ ત્રણ પ્રશ્ન કરીએ તો એક એક પ્રશ્ન પાકો કરી અને લખવાનો, જેથી પાકું એ થઈ જાય અને લખાઈ પણ જાય, બરાબર. ચાલો, ધન્યવાદ.